ખાખરા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે, તો આપણે 3 કપ લોટ લીધો છે, અને આપણે 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 1 ચમચી આપણે મરચું લીધું છે, લાલ મરચું 1 ચમચી આપણે મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, અને 1/2 વાટકી આપણે તેલ લેવાનું છે મોણ માટે જોશે, અને આપણે 7-8 ચમચી ઘી લીધું છે, આપણે ઘી જરૂર પડશે. તો આપણે હવે લોટ બાંધી દઈએ. આપણે લોટ બાંધવા માટે આપણે કાથરૂટમાં લોટ નાખી દઈશું. આપણે લોટ લઈ લીધો છે તો આપણે એમાં હળદર નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું, 1 ચમચી આપણે જીરું લીધું છે તો આપણે એને થોડુંક કસરી નાખીશું, 1 ચમચી આપણે મીઠું નાખીશું, 1 ચમચી આપણે મરચું નાખીશું. આપણે તેલને મિક્સ કરી દેવાનું. આપણે 7 મસાલાવાળા ખાખરા બનાવવાના છે. આપણે બહુ મોટી વળે એવું તેલ નથી નાખવાનું, આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે લોટને. લોટની અંદર આપણે તેલ ભળી જવું જોઈએ, એવી રીતના આપણે મિક્સ કરી દેવાનું. આપણે તેલ મિક્સ થઈ ગયું છે, આપણે એટલું તેલ રાખ્યું છે એને આપણે લોટ બાંધીને પછી એડ કરીશું. તપેલીની અંદર પાણી લીધું છે તો પાણી આપણે જરૂર પૂરતું લેશું, આપણે આ કપથી પાણી લેવાનું છે. આપણે અત્યારે 1 કપ પાણી લેશું, જરૂર પડશે તો આપણે નાખશું. આપણે બહુ કડક નથી બાંધવાનું અને બહુ ઢીલો નથી બાંધવાનું, આ મીડિયમ બાંધવાનો છે લોટને. આની ઉપર આપણે બનતા જશે ત્યારે આપણે 7 મસાલો નાખીશું. 1 કપ પાણી જોયું છે આપણે, થોડુંક જરૂર પડશે, થોડીક જ જરૂર પડશે તો આપણે આપણે ખાખરા એકદમ મસ્ત બને છે, એકદમ સોફ્ટ ને સરસ બનશે. જો અમારી રેસીપી ગમે તો લાઇક શેર, અને નવા નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મારે આગળ ચેનલ આપેલી છે તો તમે લિંક ખોલી અને તમે મારા વિડીયા જોવા હોય તો જોઈ શકો છો, આગળ તમને નવા નવા વિડીયા જોવા મળશે. સરસ બંધાઈ ગયો છે તો આપણે એને ઢાંકી દઈશું, ખાલી 10 મિનિટ માટે ઢાંકવાનો છે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોઈ લઈશું. આપણો એકદમ સરસ લોટ કોણે આવી ગયો છે. આપણે એની અંદર તેલ એડ કરીશું, તેલ એડ કરીને આપણે તેલવાળો કરીને આપણે થોડુંક ઢાંકી દઈશું. લોટ આપણો સરસ કોણ આવી ગયો છે, એકદમ મસ્ત લોટ બની ગયો છે. તો આપણે હવે એના લુવા કરી લઈશું. આપણે લુવા કરી લઈને એટલે બધી એક સરખા જ થાય, ખાખરા બધા એક સરખા જ થાય છે. લુવા ન કરીએ તો બધા નાના મોટી એવી રીતના થાય, એટલે લુવા કરી નાખ્યા હોય તો આપણે બધા ખાખરા એક સરખા જ થાય છે. આપણે એક સરખા લુવા કરી નાખીશું. આ ભાવનગરી ખાખરા, ભાવનગરમાં ખાખરા બનાવવાની ફેક્ટરી છે, બહુ મસ્ત ખાખરા બનાવે છે, અને ભાવનગરના ખાખરા વખણાય છે. આપણા 7 મસાલાવાળા ખાખરા કહેવાય, ભાવનગરી 7 મસાલાવાળા ખાખરા. આપણે લુવા બધા થઈ ગયા છે તો આપણે હવે એને વણવાની તૈયારી કરશું. આપણે ઢાંકીને રાખવાના છે, ઢાંકી દઈશું. આપણે હવે વણવાની તૈયારી કરી દઈશું. આપણા ખાખરાના મસાલા સરસ તૈયાર છે, લોટમાં બોળીને કરવાના છે. તો આપણે લોટને લઈ લીધો છે સાઈડ, આપણે લોટમાં બોળતા જવાના છે, એટલે આપણે વણવામાં ઈઝી રહે, થોડું એકદમ પતલા અને કાગળ જેવા બનાવવાના છે, આવી રીતના વણવાના છે, એકદમ આપણા હાથને આરપાર દેખાવ એવા વણવાના છે. તો આપણે આપણે લોટી સરસ તપી ગઈ છે તો આપણે હવે ધીમો ગેસ કરી દઈશું. ધીમો ગેસ રાખવાનો છે, આપણે લોટી સરસ તપી ગઈ છે તો આપણે એમાં આ ખાખરો એકદમ ઝીણો પતલો વણ્યો છે તો આપણે એને ઉપર નાખી, આપણે એને ભાત પડવા નથી દેવાની, આપણે આને ભાત પડવા નથી દેવાની. તો આપણે હવે આને બહાર કાઢી દઈશું, આપણે આને બહાર કાઢી દઈશું, આપણે પાટલી પર મૂકી દેવાનું છે, કોરિયું નથી રહેવા દેવાની, કોરે કોરે સરસ ઘી લગાવવાનું, આને ઘી લગાવી દઈશું, એકદમ મસ્ત આપણે આને પલટાવી. આપણે બધા ખાખરાને આવી રીતના ઘી લગાવી દેવાનું છે, ઉતરતા ચાહે એમ આપણે ઘી લગાવતું જવાનું છે. આપણે બધી રોટલી છે ખાખરા વણ્યા છે એને બધાને આપણે થપ્પી કરી દેવાની છે, ઘી લગાવી લગાવીને થપ્પી કરી દેવાની છે, ખાલી હાવ આછા આછા ચેડવા દેવાના છે, છેજે ભાત પડવા દેવાની નથી. આપણે આને હવે ઉતારી લઈશું, આપણે બીજો નાખી દઈશું ત્યાં ખાખરાને ઘી લગાવાય જાય.
કોરું કોરી નથી રહેવા દેવાની અને આને પાડ ભાત નથી પડવા દેવાની, બે ધ્યાન રાખવાનું છે. પછી ફરીને ચેડવશું ત્યારે આ લોઢી નહીં ચાલે, આપણે ખાડાવાળી લોઢી લેવાની છે. એ ખાડાવાળી લોઢીથી કુબા જેવા એકદમ સરસ આપણે બહાર મળે ને ભાવનગરી ખાખરા એવા બનાવવાના છે. આપણે આને ઉતારી દઈશું, હવે આપણે આને ઘી લગાવી દઈશું. ખાખરા આપણા બધા સરસ એકદમ આવા આળામાળા આપણે શેકી લીધા છે. શેકીને આપણે થપ્પી કરી નાખી છે, થપ્પી કરી અને આપણે ઘીવાળા કરી નાખ્યા છે. હા, આપણે છેલ્લાને ડિઝાઇન પડી ગઈ છે, નકર ભાત પડવા દેવાની નથી. જો ભાત નથી પડી આપણે એક એક ખાખરાને ભાત નથી પડવા દેવાની, પણ એકને પડી ગઈ. એકદમ બધા ઘીવાળા કરી નાખ્યા છે, તો આપણે આને બીજી લોઢી લેવાની છે અને બીજી લોઢી લઈને આપણે ફરીને શેકવાના છે. આપણે આ લોઢીને ઉતારી લઈશું અને આપણે કપડાની મદદથી આપણે એને શેકવાના છે. આપણા નેપકિન લીધો છે એની મદદથી શેકવાની. આપણે હવે આ લોઢી મૂકી છે તો આ લોઢીને આપણે નીચે ગેસ ચાલુ કરીશું અને આપણે ધીમો ગેસ જ રાખવાનો છે, ફૂલ ગેસ રાખવાનો નથી. ધીમો ગેસ રાખવાનો છે. એકદમ આપણે દેશી લોઢી લેવાની છે, ખાડાવાળી લોઢી. આ દેશી લોઢી ખાડાવાળી લઈ તો એનાથી આપણે તૈયાર મળે ને આપણે ખાખરા એવા ખાખરા બની છે. આપણે આછી આછી ગરમ થઈ ગઈ છે તો આપણે હવે ખાખરાને આપણે આ ધીમે રહીને આ થપ્પી લઈ લેવાની છે. થપ્પી લઈને આપણે ઉપર મૂકી દેવાની, આખી થપ્પી ઉપર મૂકવાની છે. થપ્પી ઉપર મૂકી અને આવી રીતના આપણે શેકવાના છે. ઘડીક આમ પલટાવાનું એકદમ કડક અને સરસ થાય છે. આપણે આને પલટાવી નાખીશું. આપણો ખાખરો સરસ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ઉતારી લઈશું. પહેલાં ખાખરા વાર લાગે, પછી આપણે ફટાફટ ઉતરવા મળે છે. આપણો ખાખરો સરસ કુબાવાળો તૈયાર છે, થઈ ગયો ને એકદમ મસ્ત. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે આ સાટ મસાલો લીધો છે તો આપણે ઉપર સાટ મસાલો વપરાવશું. આપણે ખાખરા મૂકતા જાઓ ને સાટ મસાલો નાખતા જશું. આપણો બીજો ખાખરો સરસ તૈયાર થઈ ગયો, હવે તો ફટાફટ ઉતરવા મળશે. આપણે એમાં સાટ મસાલો નાખી દઈશું. એક ખાખરો ઉતરી જાય ને પછી તો આપણે ફટાફટ ઉતરવા મળે છે અને એકદમ મસ્ત થાય છે ખાખરા. આપણે એને સરસ ફેરવતું રહેવાનું છે એટલે આપણા ખાખરા ફટાફટ ઉતરવા મળે. પહેલાં આળામાળા શેકી લઈ, શેકીને પછી આપણે ઘીવાળા કરી દેવાના. ઘીવાળા કરી નાખી, કોરું કે કોરી ન રહી જો એવા ઘીવાળા કરવાના છે. અને પછી આપણે આને આવી રીતના શેકી નાખવાના છે. આવી રીતના શેકી નાખો એટલે સરસ કડક થઈ જાય છે અને એકદમ મસ્ત થઈ જાય છે. અને આપણો ખાખરો ભાવનગરમાં મળે છે ને એવો જ ખાખરો બનશે. આપણે આવી રીતના ફેરવી નાખો. ખાખરા સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગયા છે ખાખરા આપણા. તો આપણે એને તોડીને જોશું. એકદમ મસ્ત ખાખરા તૈયાર થઈ ગયા છે, ઠીક છે ને? મસ્ત કડાકા બોલે છે. તો આપણો ખાખરા સરસ તૈયાર થઈ ગયા છે, મસ્ત થઈ ગયા ને? હાલો ખાખરા ખાવા. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે રાધે.